હવે આગળ વાત કરીએ તો રાતપીપળાની. રાતપીપળા ખાતે 1 ડિસેમ્બરના રોજ રાતપીપળા ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી બ્લડ બેંક દ્વારા વિશ્વ એઇડ ડેની ઉજવણી કરાઈ. એમાં એ ક્ષેત્રે સારી કામગીરી કરનારા મહાનુભાવોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા. પહેલી ડિસેમ્બરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત અને બ્લડ બેંક રાજપીપળાના ઉપક્રમે આજે રાજપીપળા બ્લડ બેંક ખાતે વિશ્વ એઇડ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજપીપળાના બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર એ.કે. સુમન, રાજપીપળા જનરલ હોસ્પિટલના ITCT 9ના ચાર્જ ડૉક્ટર જિગીશાબેન ભોયા, જાણીતા વિજ્ઞાન લેખક દીપકભાઈ જગતાપ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન NB મહેડા ટ્રસ્ટી કિરણસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ચેરમેન NB મહેડાએ પ્રાસંગિક પ્રવચન કરી એઇડ્સ જાગૃતિ અંગે માહિતગાર કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ITCTના કાઉન્સેલર સંદીપ પટેલ અને ક્ષય કેન્દ્ર રાજપીપળાના કોઓર્ડિનેટર ગુંજન માલવિયાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એઇડ્સ કેવી રીતે ફેલાય છે તેના લક્ષણો અને તેના સારવાર માટેનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે HIV એઇડ્સ પીડિતો અને સમલૈંગિકો માટે દેશ અને દુનિયામાં કામ કરનાર વર્લ્ડ સેલિબ્રિટીઝ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલનું વિડીયો પ્રવચનમાં તેમણે HIV ટેસ્ટ કરવા ઉપર વિશેષ ભાર મૂકી ભારતમાં એઇડ્સ નાબૂદી માટે કોન્ડમનો વપરાશ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે પ્રાસંગિક પ્રવચનમાં HIV અને એઇડ્સ વિશે વૈજ્ઞાનિક માહિતી આપી એઇડ્સને અટકાવવા માટે છેલ્લા સંશોધનો ઉપાયો અને આવી વ્યક્તિ સાથે અછૂત વ્યવહાર ન રાખતા સદ્ભાવ રાખવા અને યોગ્ય સારવારથી દર્દી લાંબુ જીવી શકે છે એમ જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લામાં HIV પોઝિટિવ તરીકે જાહેર થયેલા રાજપીપળાના ભરતભાઈ શાહે પોતાના પ્રવચનમાં HIV પોઝિટિવ વ્યક્તિ સાથે સ્પર્શ કરવાથી કે સંપર્કમાં આવવાથી ચેપ લાગતો નથી, તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો લાંબુ જીવી શકે છે, આવી વ્યક્તિઓ સાથે ભેદભાવ ન રાખતા સમાન પ્રેમભાવ રાખવા જણાવી પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર એ.કે. સુમને જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓના CSC સેન્ટરો પર HIV ટેસ્ટિંગ થાય છે. એઇડ્સના દર્દીઓને શોધી કાઢી તેમની સારવાર કરાય છે. સમયસર યોગ્ય સારવાર મળે તો દર્દી ઝડપથી સાજો થઈ શકે છે. આ પ્રસંગે રાજપીપળા જનરલ હોસ્પિટલના ITCTના ઇન્ચાર્જ ડૉક્ટર જિગીશાબેન ભોયાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ દ્વારા થની એઇડ્સ અંગેની કામગીરી અંગે તથા એઇડ્સ નાબૂદી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે એઇડ્સ ક્ષેત્રે જાગૃતિ અંગે સારી કામગીરી કરનારાઓ મહાનુભાવોનું પ્રમાણપત્ર આપી તેમનું સન્માન જાહેરમાં સન્માનિત કરાયા હતા, જેમાં HIV એઇડ્સ પીડિતો માટે દેશ અને દુનિયામાં કામ કરનાર વર્લ્ડ સેલિબ્રિટી યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, નર્મદા જિલ્લામાં HIV પોઝિટિવ તરીકે જાહેર થયેલા રાજપીપળાના ભરતભાઈ શાહ તથા જાણીતા વિજ્ઞાન લેખક દીપકભાઈ જગતાપ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન NB મહેડા ઉપરાંત ITCTના કાઉન્સેલર સંદીપ પટેલ અને ક્ષય કેન્દ્ર રાજપીપળાના કોઓર્ડિનેટર ગુંજન મલવાઈયા, રાજપીપળા જનરલ હોસ્પિટલના ITCTના ઇન્ચાર્જ ડૉક્ટર જિગીશાબેન ભાયા સહિતના મહાનુભાવોને પ્રમાણપત્ર આપી તમામને જાહેરમાં સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટ્રસ્ટી કિરણસિંહ ગોહિલે કર્યું હતું. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. રેડક્રોસ સોસાયટી નર્મદાના કેમ્પસમાં વિશ્વ એઇડ્સ ડે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સૌથી વધુ સારું આ જે એઇડ્સ વિશે જે લોકોમાં સમજ શક્તિનો અભાવ છે તે બાબતે શ્રી દીપકભાઈ જગતાપે ખૂબ સુંદર વ્યાખ્યાન એમણે આપ્યું. એમણે શ્રી દીપકભાઈ જગતાપે એમના વ્યાખ્યાનની અંદર ખૂબ સુંદર, ખૂબ ઊંડી સમજ આ એઇડ્સ અને HIV
વિશે એમણે પૂરી પાડી છે. જિગીસાબેન અને તેમણે પણ સરસ માર્ગદર્શન આપ્યું. એક સુમન જે આપણા ચીફ ગેસ્ટ હતા તેમણે પણ સરસ માર્ગદર્શન આપ્યું અને એ રીતે આજે આપણે વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે ખૂબ સરસ પ્રમાણપત્રોનું વિતરણ કરીને એક સુંદર આયોજન થયું. હું છેલ્લા લગભગ 11-12 વર્ષથી એચઆઈવી પોઝિટિવ તરીકે નર્મદા જિલ્લામાં જાહેર થયો છું. હું દરેક સમાજને દરેક રાજ્યમાં એક જ સંદેશો આપવા માગુ છું, એચઆઈવીથી ગભરાવાની કોઈ જરૂર નથી. એચઆઈવી સાથે જીવતો માણસ જો વ્યવસ્થિત સારવાર લે તો એક આમ વ્યક્તિની જેમ ઘણું લાંબુ જીવન જીવે છે. સાથે સાથે એ પણ કહીશ કે દરેક સમાજે એચઆઈવી ગ્રસ્ત લોકો સાથે કોઈ ભેદભાવ રાખવાની પણ જરૂર નથી. દરેક સમાજ જય શ્રી રામ. હું નટુભાઈ રામજીભાઈ બારોટ, પ્રાતી, જિલ્લો સાબરકાંઠા, ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતી, જિલ્લો સાબરકાંઠાના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી. હું દિવાળી પર્વ તેમજ 2077ના શરૂ થતા નવા વર્ષની આપને તથા આપના કુટુંબીજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. હું આપને વિનંતી કરવા માગું છું કે બજારની ખરીદીમાં આપણે જાગૃત બનીએ, ખરીદીમાં બિલ લેવાનો આગ્રહ રાખીએ, તેમજ જ્યાં પણ જરૂરિયાત જણાય માહિતી અથવા તો ફરિયાદ સંબંધી કોઈ પણ જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવા આપને જણાવીએ છીએ. કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારીમાં આપણે સૌ જાગૃત બનીએ, માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ, તેમજ જરૂર ન જણાય તો ઘરમાં જ રહીએ અને કોરોનાને માત કરીએ તેવી હું આપને વિનંતી કરું છું. ફરીથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આજથી શરૂઆત થઈ ગયા છે. આપ સૌને આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ. પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સર્વેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે. તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા
ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વાળનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મોં, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાળ, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990.